ઘણી વખત એમ થાય પ્રેમસુરી મહારાજને તો નથી જોયા, પણ પ્રેમસુરી મહારાજને ન જોયા હોય પણ આ કાળમાં પણ જેને જોવા હોય એને જયઘોષસુરીને જોઈ લેવાના, એમાં પ્રેમસુરીશ્વરજી મહારાજના પડછાયા પડે. અમારા સમુદાયમાં ઓલ્ટરનેટ ચાલે છે. આચાર્યના બે ગુણ કહેવાય, એક ભીમ અને બીજા કાંત. ભીમ એટલે ભયંકર, મજબૂત, કડક અનુશાસન. કાંત એટલે શાંત. દાનસુરીશ્વરજી મહારાજ પોલીસ પટેલમાંથી દીક્ષા લીધી. ભીમ પ્રેમસુરી મહારાજ કાંત. એની સામે પાછા આવ્યા ભાનુ વિજય. એમના નામમાં ભ છે. ભયંકર, ભયાનક એટલે આકૃતિથી નહીં, પ્રકૃતિથી પણ નહીં, પરલોકની અંદર તમે દુર્ગતિમાં ચાલ્યા ન જાઓ એ કર્મ સત્તાના ડરથી તેઓ અમને સતત ભયભીત રાખતા. કરો સંયમનું ઉત્તમ પાલન કરો. ભુવન ભાનુસુરી આવ્યા, એ ભીમ આવ્યા, અને એમની પાટે કોણ આવ્યા? જયઘોષસુરી. તે વળી પાછા કેવા આવ્યા? ભીમ અને કાંત પેરેલલ નહીં, ઓલ્ટરનેટની આ જોડી ચાલે છે. આ ગચ્છાધિપતિ પિતાજી મુંબઈ રહેતા પણ મૂળ પાટણના, અને મફતભાઈ 35 વર્ષની ઉંમરના થયા, અને માં કાંતાબેન ગુજરી ગયા છે. જવાહર એ વખતે કદાચ 12 વર્ષની વય છે. 12 વર્ષના બાબાની માં ગુજરી જાય, ભાઈ ન હોય, બેન ન હોય, વિચાર કરો એ વખતે જવાહરની શું સ્થિતિ હોય. બાની જગ્યાએ ફૈબાએ આવીને સંભાળી લીધા છે. જવાહરનું સંસ્કરણ એક બાજુ ચાલુ થઈને બીજી બાજુ કાંતાબેન જે વખતે એમની લાશ અગ્નિદાહ અપાઈ રહી છે તે વખતે સ્મશાનમાં મફતભાઈ બધા વચ્ચે બે હાથ જોડી અભિગ્રહ કરે છે, હવે હું રીમેરેજ નહીં કરું. જેનો બાપ આવો મજબૂત હોય, ચારિત્રવાન, એ દીકરો કેવો હોય એ તો આપણે જોઈ રહ્યા છીએ. અને 12-13 વર્ષની ઉંમરે ભાનુ વિજયના પ્રવચનો લાલબાગની પાઠ પરથી ચાલુ થયા. વિકેટો પડતી ગઈ 2005 થી, અને એમાં પહેલી વિકેટ આવી ધર્મઘોષ અને જયઘોષ. વૈશાખ વચ્છઠ, એક બાજુ ગિરિરાજ અને બીજી બાજુ આપણા ગુરુરાજ, બેની તિથિ એક આવે. ગિરિરાજ પર આદિશ્વર દાદા વૈશાખ વચ્છઠના બેઠા, અને આપણા ગુરુદેવ આ સંયમની ગાદી ઉપર એ જ ભાઈખલામાં, મુંબઈનું જેને શત્રુંજય કહેવાય એ સંયમ જીવનની ગાદી ઉપર વૈશાખ વચ્છઠ 2006ના બેઠા છે. એક પાઠશાળા શરૂ થઈ છે. 3 વર્ષ આમ જ પસાર થયા, અને માટુંગામાં બનેલા કિસ્સાએ પ્રેમસુરી મહારાજને બોલાવ્યો. જયઘોષ અહીંયા શું કરતો હતો? વાંચતો હતો. શું વાંચતો હતો? આ તત્વાર્થ સૂત્ર. ઓકે, હવે જ્યાં સુધી તું સંસ્કૃતમાં નહીં વાંચે ત્યાં સુધી તારા બાપાને દૂધ બંધ. ભૂલ કોકે કરવાની ને પનિશમેન્ટ કોકને આપવાની. તમારા ઘરમાં તો આવા નિયમ પણ અપાય એવા નથી. બોલો તો કે હારું, મારા બાપાને આપો, થોડી પનિશમેન્ટ આપવા જઈ, છોકરા રાજી થાય. આ એક શિષ્ય અને ગુરુ વચ્ચેનો કેવી આત્મીયતા હશે. જયઘોષને થયું મારા પિતા ધર્મઘોષ મારા નિમિત્તે દૂધનો ત્યાગ કરે એ ના ચાલે. બીજા દિવસથી પ્રેમસુરી મહારાજને કીધું, મહારાજ સંસ્કૃત બંસ્કૃતની બુક આપણને નહીં ફાવે, સીધે સીધું વાંચવું હોય તો શું વાંચવું બોલો. મહારાજે કીધું રાયબ શ્રેણી. એમને સ્ટાર્ટ કર્યું, વાંચી ગયા. મેં મહારાજને પૂછ્યું એકવાર, આપે પહેલો ગ્રંથ રાયબ શ્રેણી વાંચ્યો, ઉપાંગ સૂત્ર આપને કંઈ સમજાયું? મને કે કાળો અક્ષર ભેંસ બરાબર. કાંઈ સમજાણું નહીં, પણ ગુરુની આજ્ઞા છે રે. ગુરોર આજ્ઞા અવિચારણીયા. ગુરુની આજ્ઞા ઉપર ક્યારે વિચાર નહીં કરવાનો. એક એક અત્યારે રાત છે, ઓકે રાત છે. એક એક અત્યારે દિવસ છે, ઓકે દિવસ છે. ગુરુ જે કહે તે તહતી. અને એ ગુરુદેવે રાયબ શ્રેણી પછી સીધો કર્મગ્રંથ પકડ્યો. પદાર્થો મોઢે હતા, સડસડાટ ગાડી ચાલવા માંડી. 5 કર્મગ્રંથ દેવેન્દ્ર સુરીના સંસ્કૃતમાં કમ્પ્લીટ કરી નાખ્યા. આચાર્ય ભગવાન જયસુંદર સુરી મહારાજે કીધું એ પ્રમાણે 6ઠો કર્મગ્રંથ કમ્મ પૈડી, ધવલા, જયધવલા, મહાધવલા, સટખંડાગમ જેવા તમામ ગ્રંથોને ઉલેચી નાખ્યા, જેમાં 12ના આંકડાને 12થી ગુણવાના આવે છે. તમારા કેલ્ક્યુલેટર તો નાના પડે
તમારા કમ્પ્યુટર ના સ્ક્રીન પણ એના જવાબમાં નાના પડી જાય એવા ગુરુદેવ આંગળીના વેઢા વગર 12 ના આંકડાને 12 થી ગુણી અને બીજી જ મિનિટમાં જવાબ આપતા તમે વર્તમાન કાળમાં સાધનોને પરાધીન થઈ ચુક્યા છો. 12 ને 12 થી ગુણવાના. આજે તમને ઓછા સમયમાં મહારાજજીની 5 વિશેષતા કેવી છે, એમની પાસે આઈક્યુ જબરજસ્ત છે. આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેલિજન્ટ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્વોશન્ટ, બુદ્ધિમત્તાનો ગુણાંક. હમણાં જ કીધું તું ને, એમણે દીક્ષા લીધા પછી 50 વર્ષ પડદાની પાછળ રહ્યા છે. અમે તો બહુ નાનપણમાં દીક્ષા લીધી છે અને જોયા છે, પણ અમારા કરતા જૂના કુમારપાળ ભાઈ કહેવાય એમને ખબર છે. ભાનુ વિજયજી જ્યારે હતા ત્યારે જયઘોષ વિજયજી પડદાની પાછળ રહી આ સમુદાયને હેન્ડલ કરતા હતા, ક્યાંય નામની અપેક્ષા જ નહીં, અને છતાં આઈક્યુ ગજબનાક. 12 ના આંકડા તો બરાબર, એ સતાવધાન પણ કરી શકે છે. પ્લેટફોર્મ પર બેસીને સતાવધાન કરવા એને સતાવધાની કહેવાય એવું નહીં સમજતા. પડદાની પાછળ રહીને પણ જેની બુદ્ધિ ટોપ પર બેઠેલી હોય એ મહાપુરુષ પણ સતાવધાની કહેવાય. એમણે એમના ગુરુની સામે બેસીને સતાવધાન કરેલા છે બહુ નાની વયમાં. સંસ્કૃત તો થોડું ઘણું ભણ્યા હતા, પ્રાકૃત તો ભણ્યા પણ નતા, આઈક્યુ જુઓ. મહેસાણામાં કૈલાસ સાગર સુરી મહારાજ નો સમુદાય ને પ્રેમ સુરી મહારાજ ભેગા થયા. કૈલાસ સાગર મહારાજ કહે કે તમારા મહાત્માને કયો ને અમારા મહાત્માને વાચના આપે. ઓકે, પ્રેમસુરી મહારાજે જયઘોષને કહ્યું, જયઘોષ વાચના આપ. અને પાટ ઉપર બેઠા જેણે જિંદગીમાં પ્રાકૃતની એબીસીડી નથી શીખી એ મહાપુરુષ એ દિવસે પહેલી વખત 45 મિનિટ નોન સ્ટોપ પ્રાકૃતની અંદર વાચના. રાજસ્થાનમાં દિયાણામાં ગયા હતા અને દિયાણાના એ દિવસોમાં મહાપુરુષે આચારાંગ સૂત્ર ઉપર 3000 શ્લોક પ્રમાણ સંસ્કૃતમાં વિવેચન લખ્યું છે. સંસ્કૃત પ્રાકૃત ગુજરાતીની 7 ચોપડી જેવો નથી ભણ્યા. એ મહાપુરુષને ઇંગ્લિશ પણ આવડે છે, તમે એમ નહીં સમજતા કે એમને ઇંગ્લિશ પણ નથી આવડતું. વાત કરતા હો ત્યારે વચ્ચે ઇંગ્લિશનો શબ્દ એ પણ પ્રોપર જગ્યાએ જો ટપકતો હોય તો આ મહાપુરુષનો આઈક્યુ છે. આઈક્યુ તો છે, પણ ઘણી વખત એવું જોવા મળે બુદ્ધિના શિખર પર બેઠેલા ઘણીવાર હૃદયથી બુઠ્ઠા હોય છે. એનો ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇમોશનલ ઇક્યુ. બુદ્ધિને કહો હવે બહુ બોલે નહીં, સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવે કોઈ કદી તોડે. આઈક્યુ અને ઇક્યુ હંમેશા કોન્ટ્રાસ્ટમાં હોય, પણ આ મહાપુરુષમાં બે પેરેલલ ચાલે છે. બુદ્ધિ એમના બાપની છે તો હૃદયથી કેટલા સરળ, કેટલા સરળ છે. એ અહીંયા જો બેઠા હોય અને અહીંથી કદાચ કુમારપાળભાઈ એક એવો પ્રસંગ ઉઠાવે તો આંસુની ધાર ત્યાંથી ચાલુ થઈ જાય છે. કોઈના દુઃખને જોઈ ન શકે એ આ મહાપુરુષ. સાધુએ નહીં, સાધ્વીએ નહીં, અરે એક સાધર્મિક આવે ને અને એમ કે મહારાજ બહુ તકલીફ છે, તો મહારાજ એને ચેક કર્યા વગર અમને કહી દે, જરા એની વ્યવસ્થા કરાવી આપો. અમે કહીએ સાહેબ આ ચોમાસામાં 4થી વાર આવ્યો છે, ક્યારેય કોઈને ચેક નહીં કરો. ચેક કર્યા વગર એને તકલીફ છે માટે આવ્યો છે, અપાવી દો 2-5 હજાર જે હોય તે અપાવી દો. કોઈની પીડા તેઓ સહન નથી કરી શકતા. માણસ પોતાના ઘરની પીડા સહન ન કરી શકે બરાબર છે, પણ પાડોશીના દુઃખ પણ સહન ન કરી શકે, સામેવાળાના પણ સહન ન કરી શકે ને. આ છે ને ક્યારેક કેમ કહેવાનું મન થાય, ભવિષ્યમાં આ બનનારા તીર્થંકરના લક્ષણ છે. પર સમુદાયના સાધ્વીજીનું એક્સિડન્ટ થાય, સાહેબ મુંબઈમાં હોય, એમને બ્રિજકેન્ડીમાં લાવવામાં આવે. મને બોલાવીને કહે કે બ્રિજકેન્ડીની સામે ઓલા ભાઈનો બંગલો ખાલી હતો ને, એમના સમુદાયના જે શ્રાવકો એને કહી દો કે બંગલો જોઈતો હોય તો તમને અપાવીએ. મેં કીધું મારા સાહેબ એમનો સમુદાયના શ્રાવકો એટલા બધા મજબૂત છે, આપણે એમાં પડવાની, આપણે કહી દેવાનું, પછી એને જે કરવું હોય તે કરે. આ કેટલી કરુણા છે, એ કરુણા ક્યારેક જીભ વાટે ક્યારેક આંખ વાટે છલકાયા વગર રહેતી જ નથી. ઇક્યુ અને આઈક્યુ, એના પછીનો ત્રીજો ક્યુ છે એસક્યુ. એસક્યુઝ નહીં, એસક્યુ.
S is equal to spiritual quotient. Spiritual એટલે આધ્યાત્મિક. જેઓ બહારના ક્ષેત્રની અંદર બેઠા પછી પણ પોતાના ઘરની અંદર જઈ શકે એ મહાન વ્યક્તિ છે. શાસનની પ્રભાવના કરવી એ જુદી વાત છે, પણ પ્રભાવના કરતી વખતે પોતે અંતરથી નિર્લેપ રહેવું એ જુદી વાત છે. આજનો દિવસ એનો સાક્ષી છે. આટલી મોટી સભા હોય, આવા દિગ્ગજ કલાકારો હોય, એમને જ્યારે ગુણગાન ગવાતા હોય ત્યારે આ સિંહાસન હજી ખાલી છે એ બતાવે છે એમને એની પ્રત્યે કોઈ આસક્તિ છે. એ ત્યાં બેઠા છે. એમણે કીધું જ્યારે મને બોલાવવાનો હોય ત્યારે બોલાવજો, હું આવી છું. આવા તો કેટલા પ્રસંગો છે એમની નિર્લેપતાના, અધ્યાત્મના, આધ્યાત્મિકતાના. તમને શું કહું, મહારાજે કીધું ને વર્ષિદપ કર્યો ત્યારે કર્યો, અત્યારે ભલે નૌકારસી કરે, પણ એ નૌકારસી કરે ત્યારે એનો ત્યાગ જોયો છે. એક સિદ્ધિ તપ કરાવે, એક શ્રેણી તપ કરાવે, એક માસ કમળ ચાલુ થાય એની સાથે પોતે અભિગ્રહ કરે, જ્યાં સુધી આ સિદ્ધિ તપ પૂરા ન થાય ત્યાં સુધી મારે ફ્રૂટ નો ત્યાગ, ત્યાં સુધી મારે મીઠાઈ નો ત્યાગ. કાર્તક સુદ પૂનમ ના આપણને એમ થાય આજથી ડ્રાય ફ્રૂટ શરૂ થાય, અને અમે એમની બાજુમાં બેઠા હોઈએ, અમને પેલા વપરાવે, બરાબર વપરાવે. બોલો મારી સાથે કોને કોને ડ્રાય ફ્રૂટ નો ત્યાગ કરવો છે? અરે આજે તો શરૂ થાય છે, ત્યાં તમે પૂરું કરવાની વાત. આ એમની અનાશક્તિ. અધ્યાત્મ વગર આવા અભિગ્રહ ક્યારે આવી શકતા નથી. એસક્યુ અને નંબર 4 સીક્યુ. સોચો સોચો, પેલા 3 તો બરાબર હતા, ઈઝી હતા. સીક્યુ, સીક્યુ સી ઇઝ ઇક્વલ ટુ ક્રિએટિવિટી. એમનું માઇન્ડ ક્રિએટિવ માઇન્ડ છે. 80 વર્ષની ઉંમરે ઘણા મા બાપો ઘરડા ખપ થઈ જવા છતાં સત્તાને છોડતા નથી હોતા. 80 વર્ષે આ મહાપુરુષ 48 વર્ષના વિચારોની બાબતમાં નવ જવાન છે. એ બચ્ચાઓને બોલાવે ખરા અને એમનું સ્વામી વાત્સલ્ય કરાવે ત્યારે નૈનેશભાઈને હિંસ આપે, ભાઈ નાના બાળકોને જમાડવાના હોય ને ત્યારે તમારી પૂરી ના ચાલે, ત્યારે તમારો દૂધ પાક ના ચાલે, એમને ભેળ ખવડાવવાની, પોતે ખાય નહીં, એમને ભેળ ખવડાવવાની, એમને પાણીપુરી ખવડાવવાની, એમને મસાલા ઢોસા ખવડાવવાના, બચ્ચા જે ખાય એવું સ્વામી વાત્સલ્ય કરાવવાનું. છેલ્લા 10 વર્ષથી મહારાજજીની નિશ્રામાં દર વર્ષે બચ્ચાઓનું સાધર્મિક ભક્તિ થાય. અને ગઈકાલે મારા નૈનેશભાઈ એવી કરાવી, બચ્ચાની મમ્મીઓ કે અમને ક્યારે ખવડાવો છો? એક નાના બચ્ચાથી લગાવી મોટામાં મોટા આચાર્યો વચ્ચે એકતા કઈ રીતના થાય એ બાબતમાં એનું જે માઇન્ડ ક્રિએટિવ છે. આજથી લગભગ 15 વર્ષ પહેલા 1999ની સાલ ચોમાસું પૂનામાં નક્કી થયું. અમે માલેગામ હતા, અહમદનગરની ચૈત્રી હોળી પતાવી અમારે પૂના જવું હતું અને મુંબઈ માટુંગાનો સંઘ આવ્યો. આપની નિશ્રામાં અમારે ભગવાન સુમતીનાથની પ્રતિષ્ઠા કરવી છે. 3 ભગવાન અને મુંબઈની તો તમને ખબર છે, દેરાસર કેવા હોય, અમારા ચિંતામણી દાદા જેવા હોય. નવું જૂના થઈ ગયા એને છોડો, નવા દેરાસર બનાવવા હોય ગેરેજની અંદર તમે લોકો દેરાસર બનાવો. ઉપાસની બાજુમાં ગેરેજ જેટલી જગ્યામાં ભગવાન સુમતીનાથને બેસાડવાના, ખાલી 3 પરમાત્માને. અને મહારાજ કે મને લઈ જવો છે, મારે પાછા પુના આવવાનું છે, છતાંય જો તમે કહેતા હો તો હું આવું, પણ મારી એક શરત છે, આ ભગવાન સુમતીનાથની પ્રતિષ્ઠા કરવી હોય મુંબઈના તમામ સમુદાયના આચાર્યોને જો તમે લાવતા હો તો હું 500 કિલોમીટરનો વિહાર કરી માલેગામથી મુંબઈ આવવા તૈયાર છું. અને માટુંગાના સંગે તૈયારી કરી એક જ જગ્યાએ ફર્યા. મહારાજજીનું શું પુણ્ય છે, એક મોટા તીર્થની પ્રતિષ્ઠા હોય ને તો એક આચાર્યને ભેગા કરતા 9ને જે પાણી ઉતરી જતા હોય, એક નાનકડા ગૃહ મંદિરની અંદર જ્યારે પ્રતિષ્ઠા કરવાની ત્યારે માનસો 7 સમુદાયના 21 આચાર્ય ભગવંતો આ ભગવાન સુમતીનાથની પ્રતિષ્ઠામાં પધાર્યા. અને એના મૂળમાં જો કોઈ હોય તો આ ગચ્છાધિપતિ. માઇન્ડ એટલું ક્રિએટિવ કે આ રીતના પણ દરેક સમુદાયને આપણે ભેગા કરતા જશું, કરતા જશું, કરતા જશું. એક ઝાડ ઉપર કોઈ એમ કે મને કેળા જોઈએ, કેરી જોઈએ, સંતરા જોઈએ, મોસંબી જોઈએ, માળી ના પાડશે ભાઈ. એક ઝાડ ઉપર બધું નહીં મળે, પણ એક થેલીની અંદર જો તને જોઈતા હોય તો કેળાય મળશે, કેરીએ મળશે, મોસંબી મળશે, સંતરા મળશે, કલિંગર મળશે. એવી રીતના એક વ્યક્તિ વ્યક્તિમાં બધા ગુણ નહીં મળે, પણ આખો એનો સમુદાય જો ભેગો થશે, બધા
ગુણો બધા આચાર્યની અંદર તમને દેખાવા મળશે. મહારાજને કદાચ અંગ્રેજીની કહેવતની ખબર નથી, પણ એનો મર્મ એમની પાસે છે. ટુગેધર ટુગેધર વી કેન ચેલેન્જ ધ વર્લ્ડ. આપણે જો એક થઈ જઈએ ને આખી દુનિયાને હંફાવી શકીએ એવી તાકાત આ જિન શાસનની અંદર છે. અને એટલા જ માટે ખાલી એક પ્રતિષ્ઠા નહીં, જ્યારે જ્યારે ચોમાસા હોય તો સામૂહિક ચોમાસા, જ્યારે જ્યારે તપશ્ચર્યા હોય તો સામૂહિક. ભાઈ સિદ્ધિ તપ કેટલા થયા હતા અમદાવાદમાં? 1350. માસ કમળ કેટલા થયા હતા? 860. જીવનની અંદર જે મહાપુરુષે સમૂહ એકતા માટે આટલા જબરજસ્ત પ્રયત્ન કર્યા હોય આ એમનું સિક્યુ બતાવે છે. અને છેલ્લું એક્યુ, આઈક્યુ, સેકન્ડ ઇક્યુ. આપણો આઈક્યુ તો એટલો નબળો છે ને કે આ પાંચમું પચશે ત્યારે બે ભૂલાઈ ગયા હોય. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એક્યુ. એ ઇઝ ઇક્વલ ટુ એડવર્સિટી. એડવર્સિટી એટલે સંઘર્ષની વચ્ચે ક્યારે ઝૂકી જવાને બદલે, સંઘર્ષની સામે સંઘર્ષ કરવાને બદલે રસ્તો કાઢી એ વસ્તુના પારને પહોંચાડવા, એ વસ્તુના પારને પામવું, આવો ગુણાંક આ મહાપુરુષમાં છે. આટલો મોટો સમુદાય લઈને બેઠા હોય, ક્યારેક આવે સાહસ કરવાનો પ્રસંગ. એ કોકને સજા પણ આપી શકે છે અને કોકને ક્ષમા પણ આપી શકે છે, પણ એ બંને વચ્ચે કોમન વાત એ છે, સજા આપતી વખતે અંદરમાં દ્વેષ નથી, ક્ષમા આપતી વખતે અંદરમાં રાગ નથી. રાગ ને દ્વેષથી પર રહી તેઓ પ્રેમથી સજા આપે છે અને પ્રેમથી ક્ષમા આપે છે. ન્યુટ્રલ પોઈન્ટ જો મહારાજજીનો કોઈ હોય, પ્રેમ છે, પ્રેમથી ક્યારેક સજા અપાય. મા દીકરાને સજા આપે છે કે નથી આપતી? છે, સજા આપે, મળે છે, ક્ષમા આપે, પણ બંને વખતે એના હૈયામાં પ્રેમ હોય છે. આ એ મહાપુરુષ છે. હજારો લાખોને એમણે પ્રાયશ્ચિત્તો આપી અને એમને વિશુદ્ધ કર્યા છે. સજાઓ એટલે પ્રાયશ્ચિત, ક્ષમા એટલે ક્યારેક ભૂલ થઈ હોય, મોટી ભૂલ થઈ હોય, ઉદાહરણ મન રાખી સ્વીકારી પણ લીધા હોય. આ બંને વચ્ચે પ્રેમ તત્વ સિવાય બીજું કાંઈ જ નથી. આજે છેલ્લા દિવસે એટલી જ આ ગચ્છાધિપતિને વિનંતી કરીએ, તું સાથે હોય તો મને મારો પણ આધાર જોઈતો નથી. તું ફક્ત સોબત રહે, હું બીજું કાંઈ માગતો નથી, બીજું કાંઈ માગતો નથી. સૂરી જય ઘોષ છે જળ ગળતા, ગુણવય ભાવથી છે જગ માગતા, જાગ વૈરાગથી મઘ મઘતા. સૂરી જય ઘોષ છે મન ગમતા,